योगसार आचार्य भगवान योगिंद्र देव रचित योगसार नो स्वाध्याय आपणे करी रह्या छीए। योगसार ना स्वाध्याय में आपणे गाथा चार नो स्वाध्याय करी रह्या छीए। चौथी गाथा नो अनिवार्य अने आ गाथा उपर पूज्य गुरुदेव कांजी स्वामी जे विस्तार कर्यो छे ते आपणे कर्यो छे, एमां थोड़ो भाग जे बाकी रह्यो छे ते आजे लईए। ते पहला सहज पुनरावर्तन करिए। चौथी गाथा में एम कहू के काल अनादि छे, जीव अनादि छे, अने भव सागर अनंत छे। एटले के जीवने भवना भ्रमण अनंत काल थी थई रह्या छे। जीव अनादि थी छे अने ज्यारथी छे त्यारथी ए भवना भ्रमण करी रह्यो छे। एटले पहली वात एम लीधी के काल अनादि थी छे, जीव अनादि थी छे, अने जीव अनादि थी छे, नित्य छे, जीव अनादि थी छे, एनी कोई आदि नथी अने ए नित्य छे, तो अनंत काल सुधी रहेवा वाळो छे। अने जीवने भव सागर अनंत छे एटले भवना भ्रमण पण एने अनंत कर्या छे, भूतकाळमां एने अनंत भव कर्या छे। तो एवो ए जीव ज्यां सुधी सिद्ध दशाने पामतो नथी त्यां सुधी भवना भ्रमण कर्या करे छे, एटले भव खूटता नथी, एटले भव सागर अनंत छे। ज्यां सुधी ए सिद्ध दशाने प्रगट न करे त्यां सुधी ए भवना भ्रमण कर्या ज करशे। तो आचार्य भगवाने एम कहू के एवा भवना भ्रमण नु कारण शू, तो कहे छे के मिथ्या दर्शन थी मोह पामेलो जीव। एटले मिथ्या दर्शन थी एटले मोहनी कर्म ने लीधे जीव मोह पामे अने दुखी थाय, एटले सुख तो पाम्यो ज नथी, एकलू दुख ज पाम्यो छे, एटले एने अनंत भव कर्या छे। एटले मूल कारण मिथ्यात्व छे। हवे मोह दर्शन थी मोहित जीव सुख तो पाम्यो ज नथी, एटले मोहित थयो छे तो जीव, मोहित तो जीव थयो छे। अने आपणे एम कहीए छीए के मिथ्यात्वने कारणे मोहनीय कर्मने कारणे जीव रखडे छे, तो जरा तेने समझवानी जरूर छे के मोहनीय कर्म खरेखर जीवने रखडावे छे के जीव पोते पोतानी भूलथी रखडे छे। समयसारनी 85મી ગાથાની અંદર એમ કહેવામાં આવ્યું કે મિથ્યાત્વ એક જીવનું અને બીજું મિથ્યાત્વ અજીવનું। અજીવનું મિથ્યાત્વ એટલે આ મોહનીય કર્મનો ઉદય છે તે અજીવનું મિથ્યાત્વ છે, અને જીવનું મિથ્યાત્વ તો કે જીવના એવા ભાવ, જીવના એવા ભાવ એ જીવનું મિથ્યાત્વ છે। तो मोहना भावे जीव थाय छे ए जीवनु मिथ्यात्व छे, अने कर्म मोहनीय कर्म ए अजीवनु मिथ्यात्व छे। तो ए अजीवनु मिथ्यात्व खरेखर जीवने मिथ्या भावे करे छे के पछी जीव पोते थाय छे, आ संबंधमां खूब समझवानी जरूर छे। कर्मना उदय आव्या माटे जीव मिथ्या भावे थाय छे एम नथी, अने छताय कर्मना उदय एवा होय छे, ज्यारे एने मिथ्यात्व छे त्यारे मोहनीय कर्मनो उदय पण होय छे। एटले बन्ने वस्तुने जेम छे तेम समझवानी जरूर छे। जड़ कर्म जीवने मिथ्यात्व करावे, मोह भावे करावे
એમ બનતું નથી અને જળ કર્મના ઉદય આવે છે તો એવા ઉદય કેમ આવે? કર્મ છે એનો સ્થિતિબંધ છે એટલે એનો ઉદય આવે છે. તો કર્મ બંધાયા કેવી રીતે? તો જીવે એવા ભાવ કર્યા માટે કર્મ બંધાયા. એટલે એ વાત પણ બરાબર જ છે કે જીવે એવા ભાવ કર્યા તો એવા દ્રવ્યકર્મ બંધાયા અને દ્રવ્યકર્મના ઉદય આવ્યા, અને દ્રવ્યકર્મ એવા મિથ્યાત્વના ઉદય આવ્યા તો એનું નિમિત્ત પામીને અથવા તો એનું લક્ષ કરી અને જીવ મોહ ભાવે થાય છે એટલે એ જીવનું મિથ્યાત્વ છે. એટલે જળનું મિથ્યાત્વ અને જીવનું મિથ્યાત્વ બે છે એ પહેલી વાતને તો સમજવાની જરૂર છે. બીજી વાત એ છે કે જળનું મિથ્યાત્વ એટલે કે જે કર્મ છે, દર્શન મોહનીય કર્મ ને ચારિત્ર મોહનીય કર્મ, એવું મોહનીય કર્મ તો કે કર્મની પ્રકૃતિ એ જળ છે, એ તો કારણ રચકણોનો સ્કંધ છે. તો એ કાંઈ જીવને મિથ્યાત્વ કરાવે એમ તો બને નહીં, કેમ કે જે જળ છે, જે પૂતગળનો સ્કંધ છે, એ ચેતન એવા આત્માને મિથ્યાત્વ કરાવે એમ બને નહીં. પણ મિથ્યાત્વ જીવને થાય છે એ વાત પણ બરાબર જ છે, અને મિથ્યાત્વને કારણે એને રખડવું થાય છે એ વાત પણ બરાબર છે. તો બે વચ્ચેનો સંબંધ સમજવાની જરૂર છે, કેમ કે જ્યાં સુધી એ વાતને સમજતો નથી ત્યાં સુધી એનું મિથ્યાત્વ જાય નહીં. એટલે આજે થોડીક વાત પહેલા મિથ્યાત્વ સંબંધી આપણે સમજીશું. તો પહેલા મોહનીય કર્મને આપણે જરા સમજીએ કે મોહનીય કર્મની કેવી રીતે વાત છે. મોહનીય કર્મના બે ભેદ, મોહનીય કર્મના બે ભેદ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીયનો એક ભેદ એ મિથ્યાત્વ કર્મ પ્રકૃતિ, અને ચારિત્ર મોહનીયના ભેદોમાં ચાર અનંતાનુબંધી કસાય છે. તો આ પાંચ પ્રકૃતિઓના ઉદય અથવા ફળના કારણે આ સંસારી જીવ મોહી થાય છે, મૂઢ થાય છે, બહિરાત્મા થાય છે, અજ્ઞાની થાય છે, સંસાર આસક્ત થાય છે, પર્યાયરત થાય છે, ઉન્મત્ત થાય છે અને મિથ્યા દ્રષ્ટિ થઈ રહ્યો છે. આ વાત છે. એટલે બીજી રીતે કહીએ તો આ મોહનીય કર્મના ઉદયને કારણે જીવ મિથ્યાત્વ પામે છે એમ નહીં, પરંતુ મોહનીય કર્મના ઉદયનું લક્ષ કરીને એની સાથે જોડાઈ અને એ મોહ ભાવે થાય છે તો એમ એ મિથ્યા દ્રષ્ટિ થયો થકો વર્તે છે અને આનંદ ભાવ કરે છે, અને એમ એ મિથ્યા ભાવે રહ્યો છે, એ મિથ્યા ભાવે થયા જ કરે છે, થયા જ કરે છે. તો એનો જે સમ્યક શ્રદ્ધાનો ગુણ, સમ્યક દર્શન ગુણ એટલે સમ્યક શ્રદ્ધા, સાચી શ્રદ્ધાનો ગુણ છે, એનો પ્રકાશ રોકાઈ રહ્યો છે, એની પ્રગટતા થતી નથી. એટલે આ મિથ્યાત્વના કારણે એની સમ્યક શ્રદ્ધા પ્રગટ થતી નથી. હવે મિથ્યાત્વ સંબંધી વધારે વિચાર કરીએ પહેલા કર્મની વાતને જરાક સમજી લઈએ. અહીંયા એમ કહ્યું કે દર્શન મોહની અને ચારિત્ર મોહનીયની વાત કરી છે, તો આપણે એ વાતને પણ જરાક સમજી લઈએ કે કઈ રીતે આ છે. આપણે મોહનીય કર્મના ભેદ લઈએ તો મોહનીય કર્મના બે ભેદ થાય, દર્શન મોહની અને ચારિત્ર મોહની. આપણને બધાને એ ખબર છે કે ચાર ઘાતી કર્મો છે. ઘાતી કર્મ એટલે જે જીવના સ્વભાવ ભાવનો ઘાત કરવામાં નિમિત્ત થાય છે એવા ચાર ઘાતી કર્મ છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. એમાં આ મોહનીય કર્મ છે એને કારણે એને મિથ્યાત્વ છે, મોહ છે. તો એના બે ભેદ પડે છે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. અને દર્શન મોહનીય કર્મ ની ત્રણ પ્રકૃતિ છે, મિથ્યાત્વ પ્રકૃતિ, સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ અને સમ્યક પ્રકૃતિ. જો આ કર્મના ભેદની વાત ચાલે છે, આ કર્મની વાત ચાલે છે. અહીંયા જીવની વાત નથી, જીવના ભાવની વાત નથી. મોહનીય કર્મ જે ઘાતી કર્મ છે તો એના બે ભેદ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. તેમાંથી દર્શન મોહનીય કર્મ છે
એની પહેલા તો એક જ પ્રકૃતિ મિથ્યાત્વ પ્રકૃતિ જ હોય છે ઉદયમાં, અને પછીથી એના ત્રણ ભાગ પડે છે. જ્યારે એને સમ્યક દર્શન થાય છે તો મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ એવા ત્રણ ભાગ પડે છે. એટલે બીજી રીતે એમ કહેવાય કે દર્શન મોનીના ત્રણ ભેદ છે, મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ એવા કર્મની અપેક્ષાએ. અને ચારિત્ર મોહનીય કર્મ, તો ચારિત્ર મોહનીય કર્મના ચાર ભેદ એ રીતે છે કે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણી અને સંજોલન, એમ ચાર ભેદ છે. અને એ ચાર ભેદની અંદર દરેકની અંદર ક્રોધ, માન, માયા, લોભ છે. એટલે કે અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ, અપ્રત્યાખ્યાનાવરણીયના ક્રોધ, માન, માયા, લોભ, પ્રત્યાખ્યાનાવરણીયના ક્રોધ, માન, માયા, લોભ અને સંજોલનના ક્રોધ, માન, માયા, લોભ, આ સોળ કર્મની પ્રકૃતિ છે. અને બીજી એવી નવ પ્રકૃતિ છે, તો એમાં રતિ, અરતિ, ભય, જુગુપ્સા, હાસ્ય, શોક, પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુસંકવેદ. જો આ બધા કસાય છે, એ બધા કસાયના પણ એ જ નામ છે, કસાય એટલે જીવને જે થાય છે તે કસાય, તો એના નામ પણ આ જ છે. અને એવી જ ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિના પણ નામ છે. એટલે આ જે કસાય જે કહેવામાં આવ્યા, સોળ પહેલા અને બીજા આ નવ, એમ 25 કસાયના જે નામ કહેવામાં આવ્યા, તો એ કસાય તો જીવને થાય છે. અને એવી જ પ્રકૃતિ ચારિત્ર મોહનીયની એવી 25 પ્રકૃતિઓ હોય છે, એ કર્મની પ્રકૃતિ છે. એટલે કર્મ છે અને સામે એવા જીવને ભાવ પણ થાય છે. જીવને ક્રોધ થાય છે તો ક્રોધ એ કસાય છે અને એવી કર્મની પ્રકૃતિ એને પડી છે. ક્રોધની પ્રકૃતિ ચાર પ્રકારે એને પડી છે. અનંતાનુબંધીનો ક્રોધ છે, અપ્રત્યાખ્યાનાવરણીનો ક્રોધ છે, પ્રત્યાખ્યાનાવરણીનો ક્રોધ છે અને સંજુલનનો ક્રોધ છે. એવી જ રીતે માનની પ્રકૃતિ પણ ચાર પ્રકારે છે. એવી જ રીતે માયાની અને એવી જ રીતે લોભની, એ બધાની પ્રકૃતિ આ ચાર પ્રકારે છે. એટલે એ કર્મની પ્રકૃતિ છે અને એનો ઉદય હોય છે. ચારિત્ર મોહનીય કર્મનો ઉદય એટલે એનો ઉદય હોય છે. અને એવી જ રીતે આ નવ પ્રકારના નવ કસાય, એવી પણ કર્મની પ્રકૃતિ, એના પણ ઉદય હોય છે. પણ એ જળના ઉદય છે, એ કર્મના ઉદય છે, એટલે કે જળ કર્મના ઉદય છે, તે જળ કર્મને વિશે છે. એવી જ રીતે મિથ્યાત્વ, તો એનો ઉદય જે છે તે પણ જળ કર્મનો ઉદય છે, તે જળને વિશે છે, કર્મને વિશે છે. એ જીવને મિથ્યાત્વ કરાવતો નથી કે ક્રોધ કરાવતો નથી કે માન કરાવતો નથી કે રતિ કરાવતો નથી કે ભય કરાવતો નથી કે શોક કરાવતો નથી. એ કર્મની પ્રકૃતિ જીવ ઉપર કાંઈ દબાણ કરતી નથી, જીવને એવા ભાવે કરાવતી નથી, પણ જીવ પોતે એવા ભાવે થાય છે. જીવ પોતે મિથ્યાત્વના ભાવે થાય છે. જીવ પોતે ક્રોધ, માન, માયા, લોભ એવા કસાય ભાવે જીવ પોતે થાય છે. જીવ પોતે હાસ્ય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ વગેરે, પુરુષવેદ, નપુસંકવેદ વગેરે ભાવે જીવ પોતે થાય છે. એટલે એ બધા કસાય ભાવે જીવ થાય છે. તો એ જીવનો મોહ છે, એને જીવનો મોહ કહેવામાં આવે છે. આ ચારિત્ર મોહ છે, એવો જ દર્શન મોહ છે મિથ્યાત્વ. તો એ મિથ્યાત્વ અને આ કસાય એ જીવના પરિણામ થાય છે. એમાં આ મોહની કર્મની જે પ્રકૃતિ છે એ નિમિત્ત કારણ છે, એ કર્મની પ્રકૃતિના ઉદયો છે. તો એનું લક્ષ્ય કરીને એની સાથે જોડાઈ અને જીવ એવા ભાવે થાય છે. એટલે સમયસારની અંદર એ વાત સૌથી પહેલા કરી દેવામાં આવી, કર્તા કર્મ અધિકારની અંદર જ્યારે આ વાતને સમજાવવામાં આવી ત્યારે, કે એક તો જીવનું મિથ્યાત્વ છે, એટલે જીવ મિથ્યા ભાવે થાય છે, મોહના ભાવે થાય છે, તે જીવનું મિથ્યાત્વ છે. અને બીજું આ કર્મનું મિથ્યાત્વ એટલે જડ મિથ્યાત્વ છે, અજીવ મિથ્યાત્વ છે. તો એ અજીવ મિથ્યાત્વ એટલે જે કર્મની પ્રકૃતિ છે તે અજીવ મિથ્યાત્વ છે. તો એ જ રીતે ચારિત્ર મોહનીય સંબંધી પણ વાત એમ જ સમજી લેવી કે એ જડ પ્રકૃતિઓ છે અને સામે
સામે જીવ કસાય ભાવે થાય છે એ જીવનું છે, એ જીવની પર્યાયમાં થઈ રહ્યું છે. તો આપણે મિથ્યાત્વની વાતને જરાક સમજી લઈએ, કેમ કે મિથ્યાત્વ જાય નહીં ત્યાં સુધી જીવને સાચું સમ્યક શ્રદ્ધાન થતું નથી. એટલે જીવના સમ્યક શ્રદ્ધાન ને ન પ્રગટ થવામાં નિમિત્ત કારણ તરીકે મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વ જાય છે તો એકલું મિથ્યાત્વ જાય છે એમ નહીં, સાથે અનંતાનુબંધી ના ક્રોધ માન માયા લોભ પણ જાય છે. એટલે હવે અનંત અનુબંધ થાય એવા એને ક્રોધ માન માયા લોભ રહેતા નથી, ભલે એવી કર્મની પ્રકૃતિ પડી હોય પણ છતાં એવું થતું નથી અને મિથ્યાત્વ જાય છે. અને એ પછીથી સમ્યક્ત્વ પ્રગટ થાય છે ત્યારે એને પોતા વિશે, પોતે જે છે દેવો છે એવી પોતા વિશેની સમ્યક શ્રદ્ધા થાય છે. પોતે ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ ત્રિકાળ શુદ્ધ છે અને જગતના બધા પદાર્થો પોતાથી ભિન્ન છે એવી એને સમ્યક શ્રદ્ધા અનુભવ સહિત થાય છે ત્યારે સામે કર્મની પ્રકૃતિ છે એનો અભાવ થાય છે. જ્યારે એને સમ્યક્ત્વ થાય છે ત્યારે સામે કર્મની પ્રકૃતિનો અભાવ થાય છે. તો થોડીક મિથ્યાત્વ સંબંધી જરાક વધારે આપણે વાત લઈએ છીએ અહીંયા. તો મિથ્યાત્વની વાત આપણે કરતા હતા, તો અહીંયા મિથ્યાત્વ જે બે પ્રકારે, એક તો ગૃહિત મિથ્યાત્વ અને બીજું અગૃહિત મિથ્યાત્વ. એક અગૃહિત અને બીજું ગૃહિત મિથ્યાત્વ. મિથ્યાત્વ ના બે ભેદ જે કહીએ છીએ તો એ ભેદ જીવના મિથ્યાત્વ ભાવની અપેક્ષાથી વાત છે. મિથ્યાત્વ ભાવ બે પ્રકારના છે, એટલે જીવના મિથ્યાત્વ ભાવ બે પ્રકારે છે, એક અગૃહિત મિથ્યાત્વ અને બીજું ગૃહિત મિથ્યાત્વ. અગૃહિત મિથ્યાત્વ એટલે જે ગ્રહણ કરવામાં નથી આવ્યું એવું, જે અનાદિનું ચાલ્યું આવે છે. અગૃહિત મિથ્યાત્વ અનાદિથી પ્રમાદથી ભાવરૂપ ચાલ્યું આવે છે, જેના કારણે આ જીવ જે શરીર પ્રાપ્ત કરે છે તેમાં જ તે પોતાપણું માની લે છે. શરીરની ઉત્પત્તિને પોતાનો જન્મ માને, શરીર સાથે એનું રહેવાપણું થાય છે તો શરીર સહિત પોતાનું અસ્તિત્વ માને છે. તે શરીરની ઉત્પત્તિને પોતાનો જન્મ, શરીરના વિયોગને પોતાનું મરણ અને શરીરની સ્થિતિને પોતાની સ્થિતિ માની રહ્યો છે. આવું અગૃહિત મિથ્યાત્વ અનાદિનું એને ચાલ્યું આવે છે. શરીરથી ભિન્ન હું ચેતન પ્રભુ છું એ ખબર એને બિલકુલ નથી. પોતે ભગવાન આત્મા છે, શરીરથી જુદો છે એ વાત એને ખબર નથી. અને કર્મના ઉદયથી, એટલે જે ચારિત્રમોહનીય કર્મના ઉદય ની વાત આપણે કરી અનંતાનુબંધી વગેરેની, તો એના ક્રોધ માન માયા લોભ એવા, અને બીજી રીતે આપણે કહીએ તો રાગ દ્વેષ અને મોહ એવા ભાવો એ જીવને થાય છે. ક્રોધ માન માયા લોભ એમાં ક્રોધ અને માન એ દ્વેષ ભાવ છે, માયા અને લોભ છે તે રાગ ભાવ છે, ને એવા નવ પ્રકારના બીજા કસાય ભાવ. તો એ બધા મોહ ભાવ એ જીવને થાય છે, જીવની પર્યાયમાં થાય છે. અને એ ભાવોને એ પોતાના માને છે, એટલે કે હું એ ભાવે થયો છું એટલે એ મારા છે. હું ક્રોધી, હું માની, હું કપટી, હું લોભી, હું રાગી, હું દ્વેષી, હું મોહી એમ માને છે. એટલે એનાથી જુદું પોતાને સુખ કે શાંતિ છે એની એ કલ્પના કરી શકતો નથી. એ આવા રાગ દ્વેષના ભાવે, ક્રોધ માન માયાના ભાવમાં જ એ રાચી રહ્યો છે. તેવી જ રીતે પાપ પુણ્યના ઉદયથી શરીરની સારી કે ખરાબ અવસ્થા થાય છે, એટલે કે કર્મની બીજી એવી પ્રકૃતિ હોય, અઘાતી કર્મની પ્રકૃતિને કારણે એને શરીરની અંદર જે કંઈ ઉદય આવે એ બધું થાય છે, તો એ બધી એની અવસ્થા, શરીરની અવસ્થા છે એને પણ એ પોતાની માની લે છે. વળી જે ધન, કુટુંબ, મકાન, આભૂષણ, વસ્ત્ર આદિ એ બધા પરદ્રવ્ય છે, એ પણ સંયોગે કરી અને કર્મના ઉદય એવા આવ્યા હોય તો સંયોગે કરીને એને પ્રાપ્ત થાય છે, તો એને પણ એ પોતાના માની લે છે. તો આ રીતે એ જે કર્મો
ખરી જવાના છે, જેનો નાશ થઈ જાય છે આપોઆપ, જે ખરી જાય છે કેમકે સ્થિતિ બંધ છે ને, એટલે આપોઆપ એ ખરી જાય છે. તો એવા એ નાશવંત કર્મો એનો ઉદય આવે છે, તો એવા નાશવંત કર્મ ઉદયની અંતરંગ અને બાહ્ય અવસ્થાઓમાં અહંકાર અને મમકાર કર્યા કરે છે, એમાં પોતાપણું કરે છે કે હું છું એમ એ વર્તી રહ્યો છે. આ એનું મિથ્યાત્વ છે. આવું મિથ્યાત્વ એને અનાદિનું ચાલ્યું આવે છે, એ અગૃહિત મિથ્યાત્વ છે. અને વળી પાછું એ નવું નવું મિથ્યાત્વ ગ્રહણ કરતો જાય છે, એ ગૃહિત મિથ્યાત્વ છે. ખરેખર તો પોતાના સ્વભાવમાં પોતાપણું એટલે અહમબુદ્ધિ, પોતાના સ્વભાવમાં અહમબુદ્ધિ અને પોતાના ગુણોમાં મમતા ભાવ હોવો જોઈએ, પણ એને બિલકુલ થતો નથી, એ તો એને જાણતો નથી. જેમ કોઈ દારૂ પી અને બાવરો બની જાય અને પછી એ પોતાનું નામ પણ ભૂલી જાય, ઘર પણ ભૂલી જાય, તેમ આ મોહી પ્રાણી પોતાના સાચા સ્વભાવને તો એ ભૂલી ગયો છે, પોતે કોણ છે જાણતો નથી, અને એ મિથ્યા ભાવે પરિણમે છે. અને મિથ્યા ભાવે પરિણમે છે તો શુભાશુભ ભાવ થાય છે, અને એને કારણે એને એવી કર્મની પ્રકૃતિ બંધાય છે, અને પછી એવી કર્મની પ્રકૃતિ બંધાતા એ ચાર ગતિમાં ભ્રમણ કરે છે. તો મિથ્યાત્વની વાત આપણે કરતા હતા, તો એમાં થોડીક વધારે વાત લઈએ કે મિથ્યા દર્શન એટલે મિથ્યાત્વ. જેમ સમ્યક્ત્વ વિશે આપણે જેમ જાણીએ છીએ કે સમ્યક્ત્વ થાય છે તો એ નૈસર્ગિક હોય અથવા તો અભિગમ જ હોય, એવી જ રીતે આ મિથ્યાત્વ છે એ પણ નૈસર્ગિક અથવા તો અધિગમ જ હોય. નૈસર્ગિક એટલે અગૃહિત, જે વર્તમાનમાં નવું થયું નથી, જે અનાદિનું ચાલ્યું આવે છે એવું અગૃહિત એને નૈસર્ગિક મિથ્યાત્વ કહેવાય. અને બીજું અધિગમ જ અથવા તો પર ઉપદેશપૂર્વક બીજાના ઉપદેશ દ્વારા જેણે ગ્રહણ કર્યું હોય એવું મિથ્યાત્વ, તેને ગૃહિત મિથ્યાત્વ કહેવામાં આવે, અધિગમ જ મિથ્યાત્વ કહેવાય અથવા તો પર ઉપદેશપૂર્વકનું મિથ્યાત્વ કહેવાય. તો અગૃહિત મિથ્યાત્વની તો આપણે વાત કરી કે એ શરીર સાથે એ રીતે જે એકત્વ માને છે અનાદિથી એમ જ એ માને છે, એ બધું એનું અગૃહિત મિથ્યાત્વ છે. એ કોઈએ શીખવાડવું પડતું નથી અને એ જન્મથી જ એ લઈને જ આવે છે. પણ જે અધિગમ જ મિથ્યાત્વ અથવા તો જે ગૃહિત મિથ્યાત્વ છે અથવા તો પરના ઉપદેશપૂર્વક એ મિથ્યાત્વ ગ્રહણ કરે છે, તો એ પરના ઉપદેશ પૂર્વકનું જે મિથ્યાત્વ જે છે તો એ ગૃહિત મિથ્યાત્વ છે. અને એના એના ભેદ પડે છે. જે પરના ઉપદેશ વિના જ મિથ્યાત્વ કર્મના ઉદયના વશે જીવ અજીવ આદિ તત્વોનું અશ્રદ્ધાન પ્રગટ થાય છે એ મિથ્યાત્વ અગૃહિત છે. એટલે કે કર્મના ઉદય સાથે જોડાઈ અને જીવ અને અજીવ તત્વોને એ જાણતો નથી, એની શ્રદ્ધા એને બરાબર નથી, તો એ તો બધું એનું નૈસર્ગિક અથવા તો અગૃહિત મિથ્યાત્વ છે. પણ એવા અગૃહિત મિથ્યાત્વ સિવાય ગૃહિત મિથ્યાત્વ પણ છે, ને અગૃહિત મિથ્યાત્વને દૂર કરવાનો પ્રયત્ન કરવા જતા કેટલીક વાર એ બીજું ખોટું મિથ્યાત્વ ગ્રહણ કરી લે છે, એને ગૃહિત મિથ્યાત્વ કહેવાય છે. અને આ અગૃહિત મિથ્યાત્વ તો એકિન્દ્રિયથી પચેન્દ્રિય સંઘની સુધી બધા જીવોને હોય છે, જન્મથી જ હોય છે. અને જ્યાં સુધી મિથ્યાત્વ કર્મનો ઉદય નહીં મટે ત્યાં સુધી આ મિથ્યાત્વ ભાવ થયા જ કરશે. હવે આ તો વ્યવહારના એનું કથન છે. ખરેખર તો મિથ્યાત્વ કર્મનો ઉદય હોય, મિથ્યાત્વ કર્મનો ઉદય હોય છતાં પણ જીવ સમ્યક્ત્વ પ્રગટ કરી શકે છે. મિથ્યાત્વ કર્મનો ઉદય આવે એટલે એ મિથ્યાત્વ ભાવ જીવને થાય એમ નહીં, પરંતુ મિથ્યાત્વ કર્મનો ઉદય છે એની સાથે જીવ જોડાય છે માટે એને મિથ્યા ભાવ થાય છે. એટલે જેમણે પણ સમ્યક દર્શન પ્રગટ કર્યું છે એ બધાને મિથ્યાત્વ કર્મનો ઉદય હતો, તે છતાંય એ મિથ્યાત્વ કર્મના ઉદય સાથે નહીં જોડાયા અને સમ્યક્ત્વ પ્રગટ કર્યું છે. એટલે મિથ્યાત્વ ભાવ મિથ્યાત્વ કર્મના ઉદયને લીધે થયા જ કરશે એમ જ્યારે કહેવામાં આવે છે તો એ વ્યવહારને એનું કથન છે, કેમ કે એ નિમિત્ત કારણ છે.
મિથ્યાત્વ કર્મનો ઉદય છે એ જીવને મિથ્યા ભાવે થવામાં નિમિત્ત કારણ છે. હવે જે પર ઉપદેશપૂર્વક અથવા તો ગૃહિત મિથ્યાત્વ એ મિથ્યાત્વ છે એના પાંચ ભેદ છે. એકાંત મિથ્યાત્વ, વિપરીત મિથ્યાત્વ, સંશય મિથ્યાત્વ, વૈનયિક મિથ્યાત્વ અને અજ્ઞાન મિથ્યાત્વ એવા આ પાંચ ભેદ એ ગૃહિત મિથ્યાત્વના છે અથવા તો જે પર ઉપદેશપૂર્વકનું મિથ્યાત્વ છે એના આ પાંચ ભેદ છે. અને આ પાંચ ભેદ છે એ સંઘની જીવોને પરના ઉપદેશથી થાય છે. પરના ઉપદેશથી થાય છે એટલે બીજી રીતે કહીએ તો પરનો ઉપદેશ તો એમાં નિમિત્ત કારણ છે. એને પરનો ઉપદેશ ગ્રહણ કરવો કે ન કરવો એ માટે સ્વતંત્ર છે. પણ સામાન્ય રીતે એ એકબીજા પાસેથી એ એવું મિથ્યાત્વ ગ્રહણ કરતો આવ્યો છે. એક વ્યક્તિ એ કુદેવને માને છે અને એ બીજાને એવી સલાહ આપે છે કે ભાઈ તને આનાથી લાભ થશે, તો આ પણ માનવા માંડે, આ પણ એવું માનવા માંડે કે હા બરાબર છે, એવા કુદેવથી લાભ થશે, તેને કુદેવને પૂજવા માંડે, તો એ એની ભૂલ છે. એ એની ભૂલ છે, બીજાના ઉપદેશને કારણે થયો એમ નહીં, પણ પોતાની ભૂલથી અને સંસ્કારવશ એ અજ્ઞાની બનીને રહે છે, એવા મિથ્યાત્વ ગ્રહણ કરે છે. ને એની વાત થોડીક કરી છે કે આપણે પાંચ ભેદ લીધા તો એકાંત, એકાંત એટલે કોઈ વસ્તુ સાચી હોય, સમ્યક હોય પણ એને એકાંત પકડી લેવામાં આવે તો એને એકાંત મિથ્યાત્વ કહેવાય. જેમ કે જીવને નિત્ય માનીએ અને પછી એકાંત નિત્ય જ માનીએ તો એમાં એકાંત મિથ્યાત્વ થાય. કેમકે જીવ દ્રવ્ય અપેક્ષાએ તો નિત્ય છે પણ પર્યાય અપેક્ષાએ જીવ અનિત્ય પણ છે. તો જીવને એકાંતે નિત્ય માનવા જઈએ તો એમાં એકાંત મિથ્યાત્વ થવાનો સંભવ રહે છે. તો અહીંયા બીજી રીતે વાતને આપણે સમજીએ કે ધર્મી એટલે દ્રવ્ય, જે ધર્મોને ધારી રાખે છે, ગુણોને ધારી રાખે છે એને દ્રવ્ય કહેવાય અથવા તો ધર્મી પણ કહેવાય. અને ધર્મ એટલે એનો સ્વભાવ, એના ગુણ, ધર્મ. તો એને બરાબર જે સમજતો નથી, દ્રવ્ય અને એના સ્વભાવને જે બરાબર સમજતો નથી તો એને આવું એકાંત મિથ્યાત્વ હોય છે. કેમકે વસ્તુનો સ્વભાવ, દ્રવ્યનો સ્વભાવ એનામાં રહેલા અનંત ગુણને આભારી છે, તો એવા ગુણ પ્રમાણે એનો સ્વભાવ હોય પણ એવા સ્વભાવને એકાંત એ માની લે તો પછી એને એકાંત મિથ્યાત્વનો પ્રસંગ આવે છે. જેમ કે જગતને વિશે લઈએ તો જગત છ દ્રવ્યોનો સમૂહ છે એમ ન માને, જગત છે તે છ દ્રવ્યોનો સમૂહ છે એમ ન માને અને આ જગત એક બ્રહ્મ સ્વરૂપ જ છે એમ માને તો એ એકાંત મિથ્યાત્વ છે. અથવા તો વસ્તુ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે અને પર્યાય અપેક્ષાએ અનિત્ય છે એમ ન માનતા સર્વથા નિત્ય જ માનવી અથવા તો સર્વથા અનિત્ય જ માનવી તો એ પણ એકાંત મિથ્યાત્વ છે. એવી રીતે બીજું લઈએ, વિપરીત મિથ્યાત્વ લઈએ. આપણે ગૃહિત મિથ્યાત્વના પાંચ ભેદની વાત કરી રહ્યા છીએ. તો વિપરીત મિથ્યાત્વ એટલે શું? વિપરીત માન્યતા, ઊંધી માન્યતા. જીનેશ્વર કથિત માર્ગની અંદર જે માન્યતા હોવી જોઈએ એના કરતા ઊંધી માન્યતા. તો જે વાત સંભવિત ન હોય, વિપરીત હોય તેને સમ્યક માનવી તે વિપરીત મિથ્યાત્વ છે. જેમ કે પરિગ્રહધારી સાધુને નિર્ગ્રંથ માનવા, જેને પરિગ્રહ હોય એવા સાધુને આપણે નિર્ગ્રંથ માનીએ એટલે કે પરિગ્રહ વિનાના માનીએ. એવી રીતે કેવળી અને અરિયંત ભગવાન, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, અરિયંત ભગવાનને કોળિયાનો આહાર માનવો, કોળિયાનું ભોજન કરે એમ માનવું અને ભોજન માટે જાય, લેવા જાય એમ માનવું એ વિપરીત મિથ્યાત્વ છે. એવી જ રીતે સ્ત્રીના દેહથી સિદ્ધગતિ થાય, સ્ત્રીના દેહથી સિદ્ધગતિ થાય એમ માનવું એ પણ વિપરીત મિથ્યાત્વ છે. હિંસામાં ધર્મ માનવો એ પણ વિપરીત મિથ્યાત્વ છે. વસ્ત્ર આદિ બાહ્ય અને ક્રોધ આદિ અંતરંગ પરિગ્રહ રહિત જ નિર્ગ્રંથ સાધુ હોઈ શકે અને છતાંય એના સહિત હોય એને પણ નિર્ગ્રંથ કહેવા એટલે વિપરીત મિથ્યાત્વ છે. કેવળી ભગવાનને આહાર ન હોય,
કેવળી અનંત બળ ધારક પરમ અવતારિક સાત ધાતુ રહિત શરીર વાળા હોય છે. કેવળ જ્ઞાન જેમને થાય છે એવા સામાન્ય કેવળીને પણ કેવળ જ્ઞાન થયા પછીથી એમનું શરીર પણ પરમ અવતારિક શરીર થઈ જાય છે. અને તીર્થંકર તો જન્મથી જ પરમ અવતારિક શરીર લઈને જ આવ્યા હોય છે. તો એવા પરમ અવતારિક શરીર સાથે જે રહ્યા છે એવા કેવળી ભગવાનની વાત છે. તો એમને જયારે કેવળ જ્ઞાન થાય છે, તીર્થંકર ભગવાન નો જીવ છે એ પણ પરમ અવતારિક શરીર લઈને આવ્યા છે અને પછી કેવળ જ્ઞાન થાય છે, તો ત્યાર પછીથી એમને કવળ આહાર હોતો જ નથી. એમને તો મોહ કર્મનો ક્ષય કરી ચુક્યા છે, ચારેય ઘાતી કર્મોનો એમણે તો ક્ષય કર્યો છે. અને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ એમણે પ્રગટ કર્યું છે. તો પછી એમને ભૂખની પીડા હોય જ નહીં. ભૂખની પીડાએ હોય નહીં અને ભોજન લેવાની ઈચ્છા પણ થાય નહીં. એમના પરમાણુ જ બદલાઈ ગયા હોય છે. ખરેખર તો એમના પરમાણુ છે, શરીરના પરમાણુ છે, એ બધા બદલાઈ ગયા હોય એટલે એમને ભોજનની ઈચ્છા થાય નહીં કે ભિક્ષા લેવા માટે ભ્રમણ કરવું પડે ને ભોજન કરવું ને આ બધું એમને સંભવતું જ નથી. છતાંય કેટલાક લોકો એમ માને છે, તો એ વિપરીત મિથ્યાત્વ છે, એ વિપરીત શ્રદ્ધા છે. તેઓ તો પરમાત્મા પદમાં નિરંતર આનંદ રૂપી અમૃતનો સ્વાદ લે છે. હરિંદ ભગવાન તો એ ઇન્દ્રિયો દ્વારા સ્વાદ લેતા નથી. વળી એમને તો મતિ અને શુદ્ધ જ્ઞાન નથી, એ તો કેવળ જ્ઞાન પ્રગટ કરી ચુક્યા છે. એવી જ રીતે કર્મભૂમિની સ્ત્રીનું શરીર વજ્ર ઋષભ નારા સહનન સિવાયના હીન સહનનનું હોય છે. તેથી તે ન તો ભારે પાપ કરી શકે છે કે ન મોક્ષને લાયક ઊંચું ધ્યાન કરી શકે છે. બીજી રીતે કહીએ તો જે જીવ આ ભાવમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે એને સ્ત્રીનું શરીર ન હોય, એને સ્ત્રીની પર્યાય ન હોય, એને પુરુષની પર્યાય હોય, એનું શરીર પણ એવું જ હોય, એને ગમે તેવું ખોડ ખાપણ વાળું કે એવું શરીર પણ ન હોય, એટલે એ વાત પણ બરાબર નથી. તો એ બધી વિપરીત મિથ્યાત્વની આપણે વાત લીધી. જે માન્યતા સાચી સમ્યક માન્યતા જે છે એના કરતા ઊંધી માન્યતા કરવી એને વિપરીત મિથ્યાત્વ કહેવાય છે. હવે એ સિવાય એક સંશય મિથ્યાત્વ. સંશય એટલે વસ્તુ સ્વરૂપ આમ હશે કે કેમ હશે, જીવ નિત્ય હશે કે અનિત્ય હશે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ રત્નત્રય એ મોક્ષ માર્ગ હશે કે બીજી કોઈ રીતે મોક્ષ માર્ગ હશે, એવી કોઈ પણ વાતમાં સંશય જે કરવામાં આવે છે તે એવું સંશય મિથ્યા દર્શન હોય છે. એ સિવાય વૈનયિક મિથ્યાત્વ. તો વૈનયિક મિથ્યાત્વમાં બધા દેવો અને બધા જ દર્શનો એટલે બધા જ ધર્મો અથવા આગમોને એમના સ્વરૂપનો વિચાર કર્યા વિના એક સરખા માનવા એ વૈનયિક મિથ્યાત્વ છે. એટલે બધા દેવ બધા સરખા, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન સિવાય બીજા બધા જે છે અન્ય મતમાં જે દેવ માનવામાં આવ્યા એ અને એમના જે કંઈ ધર્મના પુસ્તક વગેરે કે એ બધાને સરખા માનવા એ વૈનયિક મિથ્યાત્વ છે. અત્યારે એની વધારે આપણે ચર્ચા નથી લેવી. વૈનયિક મિથ્યાત્વને લીધે થઈ અને એ ગૃહિત મિથ્યાત્વ એવા પ્રકારનું છે કે એને અનંતાનુબંધીનો બંધ પડે છે અને અનંતાનુબંધીનો બંધ પડે છે તો એને પછી ફરી જીનવાણી પ્રાપ્ત થવી કે જીનેશ્વર ભગવાનની નિશ્રા પ્રાપ્ત થવી એમાં તો ઘણો કાળ વીતી જાય છે. બીજા મતને, બીજા દર્શનને, બીજા ધર્મને જીનેશ્વર ભગવાનની સમકક્ષ માનવા કે જીનવાણીની સમકક્ષ માનવા, બીજા દેવોને, અન્ય મતના દેવને એમની સમકક્ષ માનવા, તો એવો વિનય કરવા જતા શું થાય છે? તો એવો વિનય કરવા જતા એવું ગૃહિત મિથ્યાત્વ થાય છે કે જેને કારણે એને અનંત ભાવ થઈ જાય છે. એટલે એવું વૈનયિક મિથ્યાત્વ હોય છે. એ પછી અજ્ઞાન મિથ્યાત્વની વાત છે. એક ભેદ અજ્ઞાન મિથ્યાત્વનો છે. તો પોતાના હિત અને અહિતની જે પરીક્ષા નથી કરતા અને દેખાદેખીથી ધર્મ કરવા માંડે છે એ અજ્ઞાન મિથ્યાત્વ છે. સમ્યક દર્શન વાસ્તવમાં પોતાના શુદ્ધ આત્માના સ્વરૂપની પ્રતીતિ છે. સમ્યક દર્શન તે ખરેખર તો પોતાનું શુદ્ધ આત્મા, એવા શુદ્ધ આત્માનો અનુભવ, એની પ્રતીતિ,
એનો અનુભવ કરી અને એવી શ્રદ્ધા કરવી એ સમ્યક દર્શન છે, અને એનું ન હોવું એ જ મિથ્યા દર્શન છે, એ જ મિથ્યા દર્શન છે. હવે જીવ અજીવ આશરો બંધ સંવર નિજરા અને મોક્ષ, અને પછી અહીંયા આશરો અને બંધની અંદર આપણે બીજા બે લઈએ તો પુણ્ય ને પાપ, તો એમ નવ તત્વો, અથવા તો આ રીતે લઈએ તો સાત તત્વો. તો આ સાત તત્વોમાં શ્રદ્ધા ન હોવી તથા વિતરાગ સર્વજ્ઞ દેવમાં સત્યાર્થ આગમમાં અને સાચા ગુરુમાં શ્રદ્ધા ન હોવી એ વ્યવહાર મિથ્યા દર્શન છે. તો આ બધું ગૃહિત મિથ્યાત્વ છે, અથવા તો એને અધિગમ જ અથવા તો પર ઉપદેશપૂર્વકનું મિથ્યાત્વ કહેવામાં આવે છે. તો અગૃહિત મિથ્યાત્વ તો અનાદિનું ચાલ્યું આવે છે, અને એમાં વળી પાછું જીવ ગૃહિત મિથ્યાત્વ ઉમેરે છે, અને પછી તો એનો બાળ જ આવતો નથી, એને ભવના ભ્રમણ અટકતા જ નથી. તો આ મિથ્યાત્વ જે છે એ ભવના ભ્રમણનું મૂળ કારણ છે, એ વાત આપણે તો અહીંયા સમજી રહ્યા હતા. તો હવે આપણે આ મૂળ વાત ઉપર આવીએ છીએ કે આપણે અહીંયા ગાથાની અંદર એ વાત લીધી યોગસારની ગાથાની અંદર કે મિથ્યા દર્શનથી મોહિત જીવ સુખ તો પામ્યો જ નથી, એકલું દુઃખ જ પામ્યો છે, એટલે એને ભવના ભ્રમણ જ કર્યા છે, બીજું કાંઈ કર્યું નથી. અને એનો વિસ્તાર ગુરુદેવે ઘણો કર્યો છે, એ બધો આપણે અહીં લીધો છે. હવે આજે આગળ લઈએ, જ્યાંથી વિસ્તાર બાકી છે ત્યાંથી આગળ વાત આપણે લઈએ છીએ. તો હું પરમાત્મા, હું પરમાત્મા આ પુસ્તકમાં આપણે આગળ વાત લઈએ છીએ. 12 નંબર 9 ઉપર છેલ્લો પેરેગ્રાફ ગુરુદેવ અહીંયા કહે છે કે પોતાનું નિજ સ્વરૂપ અખંડ જ્ઞાયક સ્વરૂપ, જેમાં રાગના કણનો ભેળસેળ અને મેળ નથી, રાગનો કણ પણ એમાં નથી. રાગનો કણ પોતાના સ્વરૂપમાં નથી, પોતે અભેદ અખંડ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ છે, સર્વજ્ઞ સ્વરૂપ છે, એવું પોતાનું સ્વરૂપ છે. તો એવા પોતાના સ્વરૂપમાં ક્યાંય રાગ નથી, રાગનો કણ પણ નથી, કોઈ પ્રકારનો એમાં રાગ નથી, એવું પોતાનું સ્વરૂપ છે. આ દયા દાન અને 5 મહાવ્રતનો ભાવ અને સ્વભાવ, તે બેને મેળ નથી, છતાં અજ્ઞાની એ રાગ ભાવને પોતાનું સ્વરૂપ માનીને તે છોડવા યોગ્ય નથી, એટલે કે તે મારાથી છૂટો પડવા લાયક નથી એમ માને છે. તો એમ માનનાર મિથ્યા દર્શનથી એકલો દુઃખી 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 ને દુઃખી થઈ રહ્યો છે, તે જરીએ આત્માના આનંદના સમ્યક દર્શનના સુખને પામતો નથી. હવે જુઓ, આપણે અહીંયા મિથ્યાત્વની ઘણી વાત કરી, અગૃહિત મિથ્યાત્વ અને ગૃહિત મિથ્યાત્વની વાત કરી, એ બધી સમજ લીધી. એ બધું વ્યવહારથી મિથ્યા દર્શન જે કહેવામાં આવ્યું છે એ વાત બિલકુલ બરાબર છે, પણ ગુરુદેવે તો અહીંયા મિથ્યાત્વની ઘણી ઊંચી વાત કરી છે. ઘણી ઊંચી વાત એટલે કે જેને ખરેખર સમ્યક્ત્વ પ્રગટ કરવું છે, જેણે ખરેખર સમ્યક્ત્વ પ્રગટ કરવાની ભાવના થઈ છે, જેને એમ થયું છે કે હવે ભવના ભ્રમણથી હું થાક્યો છું, મારે ભવના ભ્રમણ નથી કરવા, અને આ મિથ્યાત્વ એ જ ભવના ભ્રમણનું કારણ છે, તો એવું મિથ્યાત્વ કેમ જાય, એટલે કે સમ્યક દર્શન કેમ પ્રગટ થાય. તો જેને સમ્યક દર્શન પ્રગટ કરવું છે એને માટે અહીંયા ગુરુદેવે બહુ મોટી મહત્વની ઊંચી વાત કરી છે. ગુરુદેવ શું કહે છે કે પહેલી વાત તો એ કે પોતાનું સ્વરૂપ નિજ સ્વરૂપ કેવું છે, અભેદ અખંડ વસ્તુ છે. પોતાનું સ્વરૂપ અભેદ અખંડ છે, એમાં કોઈ ભેદ પડતા નથી. એને અનંત ગુણનો પિંડ કહીએ કે અનંત ગુણનો સમૂહ કહીએ, પણ અનંત ગુણ એવા ભેદ ખરેખર વસ્તુમાં નથી. સમજાવવા માટે ભેદ પાડીને સમજાવવામાં આવે છે, પણ ખરેખર એ અનંત ગુણનો પિંડ અખંડ અભેદ વસ્તુ છે, એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે. જ્ઞાન ગુણની મુખ્યતાથી આપણે વાત કરીએ છીએ, પણ અનંત ગુણનું પ્રેમ
જ્ઞાન ગુણનું પરિણમન છે અને સાથે અનંત ગુણનું પરિણમન એને અંદરમાં ચાલી રહ્યું છે અને એ અનાદિથી છે અને એ નિત્ય છે, એ કાયમ રહેવા વાળું છે, એ અનંતકાળ સુધી એવું અંદરમાં પરિણમન ચાલે છે અને એને અનુભવમાં આવે એવું છે, એટલે આવો એનો સ્વભાવ છે. આત્માનો સ્વભાવ કેવો છે? તો કે એના જે ગુણ છે એ ગુણનું જે ભવન થઈ રહ્યું છે, ગુણનું જે પરિણમન થઈ રહ્યું છે એવો એનો સ્વભાવ છે. હવે એવો જ્યારે એનો સ્વભાવ છે તો એ સિવાય બીજું જે કાંઈ છે એ વિભાવ છે. એનો જે સ્વભાવ છે એ તો અનંત ગુણના પરિણમન રૂપ સ્વભાવ છે. જે ગુણ છે એ ગુણનું પરિણમન જે રીતે થઈ રહ્યું છે એ રીતે એનો સ્વભાવ છે. કોઈ પણ દ્રવ્યનો સ્વભાવ એના ગુણને અનુસરીને હોય. કોઈ પણ દ્રવ્ય, સોનું લઈએ તો સોનાનો સ્વભાવ કેવો છે? તો એનો પીળાશ, ચિકાશ વગેરે જે ગુણો છે એ પ્રમાણે એનો સ્વભાવ છે. એટલે દરેક દ્રવ્ય એના ગુણ પ્રમાણે એ અંદરમાં એના ગુણો પરિણમી રહ્યા છે એ રીતે એવા સ્વભાવ સહિત જ હોય અને એમાં ક્યારેય બદલાવ આવે નહીં. કેમકે દ્રવ્યમાં ગુણ હંમેશા રહે છે, એક પણ ગુણ ઓછો વધતો થતો નથી. તો આ જીવ દ્રવ્ય, આ આત્મદ્રવ્ય એના ગુણને અનુસરીને જે સ્વભાવ છે એ ક્યારેય બદલાય નહીં. અને એવો જ એનો સ્વભાવ છે તો એવું એનું પરિણમન થઈ રહ્યું છે, તો એવા સ્વભાવ ભાવે એ પરિણમી શકે એવો છે, એવો સક્ષમ છે. એટલે એ સિવાય બીજું જે કાંઈ, બીજા અન્ય ભાવે જે કાંઈ પરિણમન છે એનું નથી. શુભ ભાવે અથવા અશુભ ભાવે જે પરિણમન છે એ ખરેખર આત્માનું પરિણમન નથી. એ તો એ સમયની એવી યોગ્યતા છે એટલે એવું પરિણમન એની પર્યાયમાં થાય છે. પણ જેને સમ્યક દર્શન પ્રગટ કરવું છે એને જરાક અહીંયા સમજવાનું છે. ગુરુદેવે અહીંયા બહુ મોટી મહત્વની વાત સમજાવી છે કે એનો સ્વભાવ નથી. દયાદાન અને આ પાંચ મહાવ્રતનો ભાવ, એનો ભાવ તો એનો સ્વભાવ નથી. જેમ મિથ્યા ભાવ એનો સ્વભાવ નથી, જેમ ક્રોધનો ભાવ એનો સ્વભાવ નથી, એવી જ રીતે આ શુભ ભાવ પણ એનો સ્વભાવ નથી. ક્રોધ, માન, માયા, લોભ અને નવ પ્રકારના બીજા નવ કષાય એ બધા ભાવ એની પર્યાયમાં થાય છે પણ એનો સ્વભાવ નથી. એ સ્વભાવ નથી. એવી જ રીતે આ શુભ ભાવ, દયાનો, દાનનો એવો જે શુભ ભાવ, એ શુભ ભાવ પણ એનો સ્વભાવ નથી. ગુરુદેવ એમ કહે છે અહીંયા કે દયા, દાન અને પાંચ મહાવ્રતનો ભાવ એને અને એના સ્વભાવને બેને મેળ નથી. સ્વભાવ સાથે આ શુભ ભાવનો મેળ જ નથી. સ્વભાવ એના ગુણને અનુસરીને છે અને આ જે ભાવ એને વર્તમાન પર્યાયમાં થઈ રહ્યા છે એ સમયની યોગ્યતા છે. કેમ એવી યોગ્યતા છે? કેમ કે એ સ્વભાવ ભાવે પરિણમતો નથી ને. એ પોતે સ્વભાવ ભાવથી ચ્યુત થઈ અને બારમાં પરનું લક્ષ કરે છે ને, એટલે એ શુભ કે અશુભ ભાવે થાય છે. પણ એથી કરીને એનો સ્વભાવ નથી. અને એ ભાવ શુભ ભાવ હોય તો પણ એને એના સ્વભાવ સાથે કોઈ મેળ નથી. સ્વભાવ તો સતત પ્રક્રિયા છે. સ્વભાવ ક્યારેય બદલાતો નથી. સ્વભાવ અનાદિ અનંત છે. એવો સ્વભાવ એની સાથે આ શુભ ભાવ એનો કોઈ મેળ નથી. શુભ ભાવનો એને મેળ નથી. ગુરુદેવ કહે છે કે દયાદાન, પાંચ મહાવ્રતનો ભાવ અને સ્વભાવ તે બેને મેળ નથી. છતાં અજ્ઞાની એ રાગ ભાવને પોતાનું સ્વરૂપ માનીને એને છોડવા માંગતો નથી, એને છોડવા યોગ માનતો નથી. એને મારાથી છૂટા પડવા લાયક નથી એમ માને છે. હવે જુઓ, સમ્યક દર્શન જેને પ્રગટ કરવું છે એણે બધા નિર્ણયો કર્યા, દ્રવ્યશ્રુતનો અભ્યાસ કર્યો અને પછી
બધાથી પોતે જુદો જ ભગવાન આત્મા છે, શુદ્ધ છે, પરિપૂર્ણ છે, આ બધી વાત તો લીધી અને એને તત્વનો નિર્ણય પણ કર્યો, પણ એમાં એ ભેદ જ્ઞાન કરે છે. એ ભેદ જ્ઞાન કરે છે કે આ પર પદાર્થોથી હું જુદો છું, આ શરીરથી હું જુદો છું, આ પરના લક્ષી તથા ભાવોથી પણ હું જુદો છું. આ બધું જે જુદો છું એ ભેદ જ્ઞાન કરે છે. તો વાસ્તવમાં જોઈએ તો એ ભેદ જ્ઞાન એનો સ્વભાવ નથી. ભેદ જ્ઞાન પણ એનો સ્વભાવ નથી. એ ભેદ જ્ઞાન જયારે કરે છે તો વિકલ્પ છે. એ ભેદ જ્ઞાન આમ જે કરે છે ને કે આ હું બધાથી જુદો છું એવું વિકલ્પ સહિત ભેદ જ્ઞાન કરે છે, તો સ્વવિકલ્પ દશા, એ સ્વવિકલ્પ દશા એનો સ્વભાવ નથી. સ્વવિકલ્પ દશામાં જે કાંઈ એ કરી રહ્યો છે, સ્વભાવ કરી રહ્યો છે, કે સ્વવિકલ્પ દશામાં એ તત્વના નિર્ણય કરી રહ્યો છે, તો એ પણ કાંઈ એનો સ્વભાવ નથી. દયાદાન એ પણ એનો સ્વભાવ નથી, ને પાંચ મહાવ્રતનો ભાવ એ પણ એનો સ્વભાવ નથી. દયાદાન પાંચ મહાવ્રતનો ભાવ એને સ્વભાવ સાથે મેળ નથી, એમ કહી અને ગુરુદેવે તો બહુ મોટી વાત કરી દીધી છે. એટલે વિકલ્પમાં જે કંઈ છે એનો સ્વભાવ નથી. પોતે સ્વભાવ ભાવે પરિણમી જાય તો કોઈ વિકલ્પ નથી, કોઈ ભેદ જ્ઞાનનો વિકલ્પ નથી. પોતે અભેદ છે, અખંડ છે, એવો કોઈ વિકલ્પ નથી. પોતે સ્વભાવ ભાવે પરિણમી જાય છે તો માત્ર આનંદ, સુખ, શાંતિનો અનુભવ છે, એ સિવાય બીજું કાંઈ છે જ નહીં. એટલે એ સ્વભાવ ભાવે પરિણમવું થયું, તો સ્વભાવને બીજા કોઈ સાથે મેળ છે જ નહીં. છતાંય અજ્ઞાની એમ માને છે કે સ્વભાવથી ધર્મ થાય. આ પ્રકારે શાસ્ત્રના અભ્યાસ કરી અને એના પછી વિકલ્પમાં રહીએ, એની ચર્ચા કરીએ તો ધર્મ થાય. તો ગુરુદેવ કહે છે કે ભાઈ, એ બધું એના સ્વભાવમાં નથી, એ એક પણ વસ્તુ એના સ્વભાવમાં નથી. એના સ્વભાવ ભાવે એ થઈ જાય તો કાંઈ આમાંનું ઉત્પન્ન થતું જ નથી, કોઈ વિકલ્પ નથી. ભેદ જ્ઞાનનો પણ વિકલ્પ નથી, બીજાથી પોતે જુદો છે એવો પણ વિકલ્પ નથી, પોતે અનંત ગુણનો પિંડ છે એવો પણ વિકલ્પ નથી, પોતાને નિર્મળ પરિણામ થાય છે એવો પણ વિકલ્પ નથી, એવો એનો સ્વભાવ છે. તો કરવાનું શું છે? કરવાનું એક જ છે, પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમી જવાનું છે, એમાં કોઈ વિકલ્પની જરૂર નથી. પહેલા દ્રગસ્રુતના અભ્યાસ દ્વારા નિર્ણય કર્યા, બહુ નિર્ણય થયા, પણ છેવટે પછી શું કરવાનું છે? તો 144મી ગાથાની અંદર સમયસારમાં કર્તા કર્મ અધિકારની છેલ્લી ગાથા 144મી ગાથા, એમાં આચાર્ય ભગવાને પછી એમ કહ્યું કે બધા વિકલ્પોથી બસ થા, અને તું જ્ઞાન સ્વભાવી છો તો તારા મતિશ્રુત જ્ઞાનના ઉઘાડ, વર્તમાનમાં તને મતિશ્રુત જ્ઞાન જેટલો ઉઘાડ છે, તો એ મતિશ્રુત જ્ઞાન દ્વારા તું તારા સ્વભાવ ભાવે પરિણમી જા, એને તું સ્વસન્મુખ કર. એટલે એમાં કોઈ વિકલ્પની તો વાત જ રહેતી નથી. અને ગુરુદેવે અહીંયા એ વાત લીધી છે કે દયાદાન, પંચ મહાવ્રતનો ભાવ અને સ્વભાવ, તે બેને મેળ નથી. અને છતાં અજ્ઞાની એ રાગ ભાવને પોતાનું સ્વરૂપ માનીને તે છોડવા યોગ નથી, એટલે કે તે મારાથી છૂટો પડવા લાયક નથી એમ માને છે, ને એમ માનનાર એ મિથ્યા દર્શનને કારણે એ દુઃખી 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 થઈ રહ્યો છે, અને તે જરીયે આત્માના આનંદના સમ્યક દર્શનના સુખને પામતો નથી. અહીંયા ગુરુદેવ એ વાત કરી કે એના સ્વભાવમાં આ કાંઈ વસ્તુ નથી, અને એ વાતને ગંભીરતાપૂર્વક લેવાની જરૂર છે. જેને સમ્યક દર્શનનો પુરુષાર્થ ઉપડ્યો છે, જેને ખૂબ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, અને જે હવે નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વરૂપ અનુભવ કરવા માંગે છે, એને તો આ બધા વિકલ્પોને પણ છોડવાના છે. એ મારો સ્વભાવ નહીં, એ મારો સ્વભાવ નહીં. આગળ અહીંયા કહે છે કે મિથ્યા દર્શનથી મોહેલો 84 લાખ યોનિમાં રખડે છે. મિથ્યા દર્શનથી મોહેલો 84 લાખ યોનિમાં રખડે છે. મુનિવ્રત ધાર અનંત બાર ગ્રૈવિક ઉપજાયો,
પણ આત્મ જ્ઞાન વિનનો લેશ સુખ પાયો. દિગંબર સાધુ થાય, 28 મૂળ ગુણ પાળે, પણ એ બધો સ્વભાવ છે એ તો રાગ છે. અને એવા સ્વભાવને કારણે એ દેવલોકમાં નવમી ગ્રેડિક સુધી જાય. પણ એથી શું, સમ્યક દર્શન વિના એટલે કે આત્મજ્ઞાન વિના એને ભવના ભ્રમણનો અંત આવતો નથી, એને સુખની પ્રાપ્તિ થતી નથી, અને ભવના ભ્રમણ ચાલ્યા જ કરે છે. 84 લાખ યુનિમાં એ રખડે છે. ગુરુદેવ કહે છે કે દિગંબર સાધુ થાય, 28 મૂળ ગુણ પાળે, એટલે એવું ચોખ્ખું દ્રવ્યલિંગ હોય, પણ એ તો સ્વભાવ છે, અને એમાં હિત માને તો એ મિથ્યા શ્રદ્ધાથી મોહેલો પ્રાણી છે. શેમાં હિત માને? શુભભાવમાં. જે દ્રવ્યલિંગ છે, જે ચોખ્ખું દ્રવ્યલિંગ છે, તો એની સભાનતા છે, અને એમાં જ એ પોતે પોતાનું હિત માને કે એનાથી જ પોતાને મુક્તિ પ્રાપ્ત થશે, તો એની મિથ્યા માન્યતા છે, ખોટી શ્રદ્ધા છે. તો એને માટે કહે છે કે તેમાં હિત માને એ મિથ્યા શ્રદ્ધાથી મોહેલો પ્રાણી છે. તેને આત્માના જ્ઞાન અને આનંદની ખબર નથી, તેથી તે મરીને ચાર ગતિમાં રખડવાના છે. એટલે કે સ્વભાવને કારણે દેવલોકમાં જશે, પણ સમ્યક તો નથી, એટલે દેવની યોનિમાંથી ફરી પાછા મનુષ્ય કે તિરિંજમાં જશે અને ભવના ભ્રમણ કરશે. તેને આત્માના જ્ઞાન અને આનંદની ખબર નથી, તેથી તે મરીને ચાર ગતિમાં રખડવાના છે. મિથ્યા શ્રદ્ધાવાળાને જરીય સુખ નથી, એમ કહ્યું. મિથ્યા શ્રદ્ધાવાળાને જરીય સુખ નથી એમ કહ્યું. મિથ્યા શ્રદ્ધા એટલે શું? આપણે કુદેવ, કુશાસ્ત્ર, કુગુરુને માનતા નથી, આપણે પંચ મહાવ્રત પાળીએ છીએ, માટે આપણને મિથ્યા શ્રદ્ધા નથી. પણ ભાઈ, એ પાંચ મહાવ્રત એ તો શુભભાવ છે, એ તો શુભ રાગ છે. અને બીજી વાત કે એને પાળું અને એ મારા છે, એ માન્યતા પોતે જ મિથ્યા શ્રદ્ધા છે. શુભભાવ ને પાળું, પાંચ મહાવ્રતને પાળું એવો શુભભાવ અને એ મારા છે, એ માન્યતા પોતે જ મિથ્યા શ્રદ્ધા છે. કેમ કે એના સ્વરૂપનો એને વિચાર જ નથી કર્યો. એના સ્વરૂપમાં કોઈ શુભભાવ છે જ નહીં, શુભભાવને અને એના સ્વરૂપને મેળ નથી. એ વાત ગુરુદેવે અહીંયા તો પહેલા જ બતાવી દીધી કે સ્વભાવ સાથે શુભભાવને કોઈ મેળ નથી. શુભભાવ ક્ષણિક છે, પર્યાયમાં હોય છે, એ વખતની યોગ્યતા છે માટે હોય છે, પણ સ્વભાવ, સ્વભાવ તો ત્રિકાળ છે. એ ત્રિકાળ સ્વભાવ સાથે એને મેળ નથી. અને એ ત્રિકાળ સ્વભાવમાં જે શ્રદ્ધાન છે, શ્રદ્ધા નામનો જે ગુણ છે, તો એ શ્રદ્ધાન પણ ત્રિકાળ સ્વભાવ જેવો છે, એવું જ શ્રદ્ધાન છે. પોતાનો ત્રિકાળી જેવો સ્વભાવ છે, એવું જ એને શ્રદ્ધાન છે. તો એનાથી બીજી કોઈ પણ માન્યતા હોય એ મિથ્યા માન્યતા છે, મિથ્યા શ્રદ્ધા છે. તેથી તે જીવ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. ભલે તે જીવ દિગંબર સાધુ થઈને પાંચ મહાવ્રત પાળતો હોય, પણ એ ભાવ મને હિતકર છે, એટલે કે આ જે બાહ્યમાં અનગ્ન દિગંબર મુનિપણું છે, દ્રવ્યલિંગ છે, એ દ્રવ્યલિંગપણું જે છે, એ દ્રવ્યલિંગની સભાનતાનો ભાવ, જે સ્વભાવ છે, એ મને હિતકર છે એમ માને તો એને મિથ્યા દર્શનનું ઝેર ચડેલું છે. જો દ્રવ્યલિંગની અહીંયા વાત નથી કરવી, અહીંયા તો દ્રવ્યલિંગનો જે ભાવ, એ ભાવથી મને ધર્મ થાય છે, એ ભાવ મને હિતકર છે એવી માન્યતા છે, એને અહીંયા મિથ્યા દર્શન કહ્યું છે. દ્રવ્યલિંગ તો હોય જ છે. સાતમા છઠ્ઠા ગુણસ્થાને ઝૂલતા મુનિરાજને એવું 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ જ હોય છે. એમને એવું ચોખ્ખું દ્રવ્યલિંગ જ હોય છે, એટલે દ્રવ્યલિંગ ન હોવાની તો કોઈ વાત જ નથી. પરંતુ એની સભાનતાનો જે ભાવ, એ શુભભાવ, તો એ શુભભાવને એ ધર્મ માને તો એ માન્યતા ખોટી છે એમ અહીંયા તો કહેવું છે. દ્રવ્યલિંગ ખોટું છે એમ નથી કહેવું. દ્રવ્યલિંગ તો હોય જ છે. ભાવલિંગી મુનિ છે,
પોતાના સ્વરૂપમાં વારંવાર જાય છે, અંતર મુહૂર્તમાં સ્વરૂપને સ્પર્શે જ છે એવા સાતમા છઠ્ઠે ગુણસાને ઝૂલતા ભાવલિંગી મુનિને બહારમાં ચોખ્ખું 28 મૂળ ગુણ સહિત દ્રવ્યલિંગ હોય જ છે. એટલે દ્રવ્યલિંગ ન હોય એની તો કોઈ વાત જ નથી, દ્રવ્યલિંગ તો હોય જ. દ્રવ્યલિંગ વિના ભાવલિંગ એવું હોય જ નહીં. દ્રવ્યલિંગ વિના સાતમું ગુણસ્થાન આવતું નથી. દ્રવ્યલિંગ હોય જ છે, એવો નિમિત્ત એક સંબંધ જ છે. દીક્ષા લઈ લીધી હોય ત્યારે ચોથા ગુણસ્થાનની દશા હોય, અને પછી જયારે એ સાતમા ગુણસ્થાનની દશાને પ્રગટ કરે ધ્યાનમાં, તો એના એવા જ બાહ્યમાં 28 મૂળ ગુણ સહિત એવા જ આચાર વિચાર, એ જ બધું એ જ રીતે હોય છે. એટલે એવું જ દ્રવ્યલિંગ ચોખ્ખું હોય જ છે. પણ અહીંયા બીજી વાત કરવી છે કે એને જ માત્ર એ ભાવને, એની સભાનતાનો જે ભાવ છે એ ભાવને જ એ માત્ર ધર્મ માને, હિતકર માને. તો એટલે કે જેને સમ્યક્ત્વ નથી અને એવું દ્રવ્યલિંગ લીધું છે અને પાછા એમ માને કે બસ આનાથી મને ધર્મ થાય છે, એટલે સમ્યક્ત્વ નથી તો પોતાને હજી સમ્યક્ત્વ પ્રગટ કરવાનું છે એવી માન્યતા કરવી જોઈએ. એને બદલે બસ અમે આવું દ્રવ્યલિંગ પાળીએ છીએ એટલે અમને તો બરાબર મુનિપણું છે, તો એવી માન્યતા છે એ માન્યતા ને મિથ્યાત્વ કહ્યું છે. દ્રવ્યલિંગ જેમાં ખોટું છે ખરાબ છે એમ નથી કહેવું, દ્રવ્યલિંગ તો બરાબર છે, પણ એને હજી આગળ પુરુષાર્થ કરવાનો બાકી છે. સમ્યક્ત્વનો અને સાતમા ગુણસ્થાન જેવી અંતરંગ દશા પ્રગટ કરવાની બાકી છે એમ કહેવાનો અહીંયા આશય છે. કેમ કે જ્યાં સુધી એવું સમ્યક્ત્વ નથી ત્યાં સુધી તેને આત્માના અમૃતનો જરીય સ્વાદ હોતો નથી. આત્મામાંથી પ્રાપ્ત થતા એવા આનંદની એને જરાય અનુભૂતિ હોતી નથી. એક વાત આજે મહત્વની એ હતી કે કોઈ પણ વિકલ્પ જે છે એ વિકલ્પ સ્વભાવમાં નથી. એટલે આખી વાત પછી એ જ રહી કે તું જ્ઞાન સ્વરૂપ થઈ અને શાંત પડી જા, સ્વભાવ ભાવે થઈ જા. પુરુષાર્થમાં એ જ વાત રહી છે. તત્વના નિર્ણય આ બધું કર્યું પણ છેવટે પછી તત્વ નિર્ણય ચિંતવન ત્યાં અટકવાનું નથી ને ત્યાંથી પછી કઈ પ્રાપ્ત થવાનું નથી. પછી એનાથી પણ તું શાંત પડી જા, કેમ કે સ્વભાવમાં એ નથી, સ્વભાવને એને કાંઈ સંબંધ નથી. ગુરુદેવે જે શબ્દ અહીંયા જે પ્રયોગ કર્યો ને એમાંથી એ વાત બહુ સરસ રીતે નીકળે છે કે સ્વભાવને એને બેને મેળ નથી. આ સુભભાવ અને સ્વભાવ એ બેને મેળ નથી, એ વાત જે છે એ આખી વાત મહત્વની છે. એટલું જ વાક્ય મહત્વનું છે. એને મેળ જ નથી, એ વસ્તુ જ જુદી છે. જેની સાથે મેળ જ નથી તો પછી એમાં એમાં રાચી રહેવાનો શું મતલબ છે? ફક્ત સ્વભાવ ભાવે થઈ જાય. અને એને માટે એક બીજી વધારાની વાત લઈએ તો એમ કહેવાય કે 17મી અને 18મી ગાથા સમયસારની છે. એમાં એવું આવે છે કે પહેલા તું જ્ઞાન દ્વારા જાણ અને પછી શ્રદ્ધા કર, એવી વાત આવે છે. તો જ્ઞાન દ્વારા જાણવાની બાબતમાં ગુરુદેવે એમ કહ્યું કે જ્ઞાનથી જાણવું એટલે શું? જાણવું એટલે સીધે સીધું જાણવું, એ તો એનો સ્વભાવ છે. પોતે પોતાને જાણે એવો તો એનો સ્વભાવ છે, તેમાં પછી ક્યાં બીજી વાત જ આવી? જાણવું, પોતાનું જ્ઞાન કરવું, તો એમાં એને પરની અપેક્ષા નથી, ઇન્દ્રિય દ્વારા પણ કંઈ કરવાનું નથી. તો કોઈએ પ્રશ્ન કર્યો કે પહેલા પોતે જાણવું એટલે શું કરવું, કેવી રીતે જાણવું? તો કે જે એનો સ્વભાવ છે એમાં વળી પ્રશ્ન ક્યાં થાય? જ્ઞાન પોતાનું પોતાને જ્ઞાન કરવું એ એનો સ્વભાવ છે, તો એ જ્ઞાન ભાવે પરિણમે. કોઈએ પ્રશ્ન કર્યા તો ગુરુદેવે એમ કહ્યું કે સીધું જ જ્ઞાન કરવું, સીધું જ પોતાનું જ્ઞાન કરવું. બહુ સરસ રીતે ગુરુદેવે એ વાત સમજાવી છે. તો સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંગ